राइट टू एज्युकेशन अंतर्गत शालाओं में हेल्प डेस्क शुरू करने निर्णय लेवायो। हाल में आरटीई अंतर्गत 22 एप्रिल सुधी में वालीओ ऑनलाइन फॉर्म भरी शकशे। वालीओ ने फॉर्म भरवाना माटे अनेक समस्याओं सामनो करवो पड़तो होय छे, जेथी यूथ कांग्रेसे डीईओ ने रजूआत करी। यूथ कांग्रेसे शालाओं में हेल्प सेंटर शुरू करने मांग करी छे, साथ ज आरटीई अंतर्गत फॉर्म भरवानी तारीख लंबावानी पण मांग करी। આ વખતે આરટીઈની પ્રક્રિયા 2 મહિના મોડી ચાલુ કરવામાં આવી છે અને તેમાં પણ જે સમયગાળો ફોર્મ ભરવા માટે જોતો હોય છે તે 12 દિવસમાં આપવામાં આવે છે। એટલે અમારી પ્રથમ માંગણી તો હતી કે આરટીઈને જે ફોર્મ ભરવાની જે સમય મર્યાદા છે તે વધારવામાં આવે, અને બીજો અમારો જે મુદ્દો હતો કે જે આરટીઈના ફોર્મ ભરવા માટે જે એજન્ટિયાઓ જે વચેટિયાઓ વાલીઓને ફોલાઈને તેમની જોડે છેતરપિંડી કરતા હોય છે તે પ્રક્રિયા ના થાય તેના માટે દરેક ઝોન વાઇઝ હેલ્પ સેન્ટર ઊભું કરવામાં આવે। કારણ કે નરોડા રહેતો વ્યક્તિ પશ્ચિમની અંદર આ કચેરીએ કેમ ન પહોંચી? સાચારમાં સામેલ અમદાવાદ કોર્પોરેશનનો હાટકેશ્વર બ્રિજ તોડવા અંગે વાત તો થઈ, હજુ નિર્ણય કરાયો નથી। આ અંગેનું કામ આવનારા દિવસોમાં સ્ટેન્ડિંગ કમિટીમાં લાવવામાં આવશે। કામને મંજૂરી આપ્યા બાદ તેની ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાશે। તંત્રનું કહેવું છે કે બ્રિજ નિર્માણની જેમ બ્રિજ તોડવાની કામગીરી પણ ખર્ચાળ હોય છે। લોકસભા ચૂંટણી પહેલા ખેડા જિલ્લામાં તોડજોડની રાજનીતિ શરૂ થઈ। નડિયાદ નગરપાલિકાને પૂર્વ ઉપપ્રમુખ કાઉન્સિલર રંજનબેન રાવ સહિત 300થી વધુ સમર્થકો ભાજપમાં જોડાયા। ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે કહ્યું કે પારિવારિક ભાવનાઓના કારણે ભાજપ આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીનું સ્થાન ધરાવે છે। આ કાર્યક્રમમાં નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર, અમૂલના ચેરમેન વિપુલ પટેલ સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા। વિકાસના ફળ હર ઘર સુધી પહોંચે, છેવાડાના માણસ સુધી પહોંચે એ કલ્પના સાથે કામ કરતી હોય ત્યારે આજના આ નગરસેવકો અને એના સમર્થકોનું જોડાવું એ ભારતીય જનતા પાર્ટીને નવું બળ, નવું જોમ, જુસ્સો અને ઉત્સાહ આપશે, અને સાથે મળીને આવનારી લોકસભામાં મોટી જંગી લીડથી જીતવાનું સ્વપ્ન પૂરું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપ અંગે પોતાના વિચારો રજૂ કર્યા। આ કાર્યક્રમમાં યુવકોમાં રહેલા વિવિધ વિચારોને સ્કિલ બહાર લાવવા માર્ગદર્શન અપાયું। આ કાર્યક્રમમાં વિવિધ 150થી વધુ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો। વિદ્યાર્થીઓ ઉપરાંત યુનિવર્સિટીઓ અને ઉદ્યોગ નિષ્ણાંતો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। और AECC ने मिलके एक बहुत इंटरेस्टिंग इनिशिएटिव होस्ट किया है कॉल्ड एम्पावर जीनियस। एम्पावर जीनियस एक ऐसा इनिशिएटिव है जिसमें अहमदाबाद के जितने भी स्कूल के बच्चे, वेदर वो प्राइवेट स्कूल हो या गवर्नमेंट स्कूल हो, एंड जितने भी यूनिवर्सिटी के बच्चे आज हमारे साथ जुड़े एंड आज अपने इनोवेटिव आइडियाज, अपने स्टार्टअप के आइडियाज पिच करने वाले हैं।